એ ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ જરૂરી છે સૌથી પહેલા આપણે વાત કરીશું ઉત્સેચકનું નામકરણ કોઈ પણ ઉત્સેચક હોય તે નામ જે છે એ બે આપી શકાય હવે આ બે પ્રકારે જે છે એ કેવી રીતે આપી શકાય તો સૌથી પહેલા જે પ્રક્રિયાથી પ્રક્રિયાથી पर त्ये इतले के उत्सेचक असर करतो हैं कौन ऊपर असर करतो हैं प्रक्रियार्चियों ऊपर जे उत्सेचक असर करतो हैं ते उत्सेचक ना नामनी पाछळ લગાડવામાં આવે છે એ એસી બરાબર તો આ લગાડીને આપવાય છે જે પણ પ્રકારના પ્રક્રિયાથી પર અસર કરતો હોય એના આધારે એનું નામ આપી શકાય એની પાછળ એઝ પ્રત્યય લગાડવો પડે આપણે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે કોઈ એક ઉત્સેચક છે કે જે સુક્રોજ ઉપર અસર કરે છે કોના ઉપર સુક્રોજ સુક્રોજ પર અસર કરતા હવે પાછળ એજ લગાડો એટલે શું થાય સુક્રેજ આ છે સુક્રોજ એક કાર્બનિક પદાર્થ બરાબર એના ઉપર અસર કરતો ઉત્સેચક છે એની પાછળ એજ પ્રત્યે લગાડો તો એનું નામ બને સુક્રેજ એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ દાખલા તરીકે લિપિડ એક રસાયણ છે પ્રક્રિયા છે તો એના ઉપર અસર કરતા ઉત્સેચક જે છે છે એ નામ આપવામાં આવે તો અહીંયા આગળ પાછળ આપણે પ્રક્રિયાથી પાછળ એ જ પ્રત્યે લગાડ્યો તો આ રીતે શુક્રોધ પર અસર કરે તો સુક્રેજ અને લિપિડ ઉપર અસર કરે તો એને લાયપેઝ એવું નામ આપવામાં આવે છે તો આ એક રીત છે બીજી રીતે એવી છે કે જેમાં ઉત્સેચક જે પ્રકારની પ્રકારનીચક જે પ્રકારની પ્રક્રિયા ઉપર અસર કરતો હોય ધ્યાન રાખજો શાના ઉપર પ્રક્રિયા ઉપર અસર કરતો હોય તેના આધારે નામકરણ થાય છે અથવા તો નામ આપવામાં આવે છે અહીંયા આગળ આપણે પ્રક્રિયા લીધો ધ્યાન રાખજો હું અંદર બતાવું છું અહીંયા આગળ પ્રક્રિયા છે એક છે પ્રક્રિયાથી પર અસર કરે તો એની પાછળ લગાડી દો તો નામ થઈ જાય અને બીજું છે ઉત્સેચક જે પ્રકારની પ્રક્રિયા ઉપર અસર કરતો હોય એના આધારે એનું નામકરણ કરવામાં આવે ઉદાહરણ તરીકે આપણે લઈએ દાખલા તરીકે જળ વિચ્છેદન પ્રેરતા જે ઉત્સેચકો છે જળ વિચ્છેદન અથવા તો જળ વિભાજન બરાબર તો જે ઉત્સેચકો જળ વિભાજનનું ક્રિયા કરે છે જળ વિચ્છેદનનું ક્રિયા કરતા હોય પ્રેરતા હોય એવા ઉત્સેચક જે છે એ ઉત્સેચક પ્રક્રિયાના આધારે કઈ પ્રક્રિયા કરે છે જલ વિભાજન જેને આપણે કહીએ છીએ હાઇડ્રોલિસિસ તો એવા ઉત્સેચકોને કહેવામાં આવે છે હાઇડ્રોલેઝ અને જે ઉત્સેચક ઓક્સિડેશન ની ક્રિયા કરતા હોય અહીંયા પ્રક્રિયા કઈ છે ઓક્સિડેશન અહીંયા પ્રક્રિયા કઈ છે જળ વિભાજન તો એને હાઇડ્રોલિસ કહેવાય જો જે ઉત્સેચક ઓક્સિડેશન નું કામ કરતા હોય અથવા તો ક્રિયા કરતા હોય તો એવા ઉત્સેચકને ઓક્સિડેઝ શું નામ આપવામાં આવે છે ઓક્સિડેઝ પ્રક્રિયા કયા પ્રકારની કરે છે એના આધારે એનું નામ આપવામાં આવે છે એટલે હાઇડ્રોલિસિસ કરતા હોય તો એને હાઇડ્રોલિસ અને ઓક્સિડેશન કરતા હોય તો એને ઓક્સિડિઝ એટલે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા પર અસર કરે છે એના આધારે એનું નામ આપવામાં આવે અથવા તો પ્રક્રિયાર્થી પર કયા પ્રક્રિયાર્થીને અસર કરે છે એની પાછળ એજ લગાડી દો તમે એટલે પ્રક્રિયાર્થીના પાછળ એજ લગાડવાથી ઉત્સેચકનું નામ થઈ જાય શુક્રોજ ઉપર અસર કરતો હોય તો શુક્રેજ લિપિડ ઉપર અસર કરતો હોય તો લાઇપેજ માલ્ટોઝ ઉપર અસર કરતો હોય તો માલ્ટેજ આવી અથવા તો પ્રક્રિયા જે છે કયા પ્રકારની પ્રક્રિયા જે છે એના આધારે એનું નામકરણ એ કરવામાં આવે છે દરેક ઉત્સેચકો જે છે એને ઘણા બધા વર્ગોમાં વહેંચવામાં આવે છે અને એનું નામકરણ જે છે એ નામકરણ ચાર આધારે એને ચાર અક્ષરીય સંખ્યા પર આધારિત નામ જે છે નામ આપવામાં આવતું હોય છે તો અહીંયા આપણે કેટલાક ઉદાહરણો જોયા સુક્રેજ લાઈપેઝ બરાબર પ્રક્રિયા ઉપર અસર કરે છે જ્યારે હાઈડ્રોલેસી ઓક્સિડેશન એ પ્રક્રિયા છે તો આ તેનું નામકરણ કરવામાં આવે છે તો આ વાત કરીએ આપણે નામકરણની હવે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ઉત્સેચકનું વર્ગીકરણ હજારોની સંખ્યાની અંદર ઉત્સેચકો શોધાયેલા છે તો આવા જે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોનો અભ્યાસ આપણે કરીએ એની ઓળખ કરીએ તો એ ઉત્સેચકોનું આપણે વર્ગીકરણ પણ કરવું જરૂરી છે ક્લાસિફિકેશન જરૂરી છે ક્લાસિફિકેશન દ્વારા આપણે શું કરી શકીએ ઉત્સેચકનો અભ્યાસ કરી શકીએ છીએ એટલે આવા ઉત્સેચકોનું વર્ગીકરણ જે છે કરવું જરૂરી છે તો આ વર્ગીકરણ જે છે એ ઉત્સેચકો દ્વારા જુદી જુદી જે પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓના આધારે એટલે કે કયા પ્રકારની પ્રક્રિયામાં એ ઉત્પ્રેરણનું કામ કરે છે એના આધારે ઉત્સેચકોને જુદા જુદા વર્ગોમાં અથવા તો સોરી સમૂહોમાં સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે કારણ કે હજારોની સંખ્યાની અંદર આવા ઉત્સેચકો શોધાયેલા હોય એને આપણે ઓળખ્યા હોય આપણે એનો અભ્યાસ કરેલો હોય એટલે એ દરેક ઉત્સેચકનું આવું વર્ગીકરણ જે છે એ થવું જરૂરી છે વર્ગીકરણથી આપણને ઉત્સેચક વિશેનો અભ્યાસ જે છે એ અભ્યાસનો સરળતા રહે છે એટલે આ વર્ગીકરણ ખૂબ જ જરૂરી છે આપણે આગળ વર્ગીકરણનો મુદ્દો ભણેલા છીએ એટલે આપણને ખબર છે તો આવી રીતે આવા જે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોને એટલે હજારો સંખ્યામાં રહેલા જે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોને છ વર્ગોમાં વેચવામાં આવ્યા છે અને પ્રત્યેક વર્ગ જે છે એ પ્રત્યેક વર્ગને પાછા ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે એટલે આવા પ્રત્યેક વર્ગો જે છે એ વર્ગને ચાર થી તેર ઉપવર્ગોમાં પણ વર્ગીકૃત કરવામાં આવે છે તો આવી રીતે મુખ્ય જે ઉત્સેચકો જે છે એમને છ વર્ગોમાં વહેંચવામાં આવે અને પાછા એ દરેક વર્ગોને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આગળ પાછા એમને બીજા ઉપવર્ગોની અંદર પણ વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો આવા જુદા જુદા ઉત્સેચકોના જે મુખ્ય છ વર્ગો જે છે આપે 6 વર્ગોની વાત કરીએ પર્લો વર્ગ જે છે એ છે ઓક્સિડો રિડક્ટेज પ્રકારના ઘણી પ્રક્રિયા છે તો એના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ છે તો પર્લો છે ઓક્સિડો રિડક્ટेज તો આવા ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારના જે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોનું વર્ગીકરણ જે છે કરવામાં આવે છે આવા પ્રકારના જે ઉત્સેચકો જે છે કે જે બે પ્રક્રિયકો દાખલા તરીકે એક પ્રક્રિયક એસ છે અને એક બીજો પ્રક્રિયક એસ ડેસ છે આવા બે પ્રક્રિયકો છે તો એ બંને વચ્ચે ઓક્સિડો રિડક્શનની ક્રિયા જે છે એ રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે એટલે કે ક્રિયા ઓક્સિડેશન અથવા તો રિડક્શનની ક્રિયા કરે છે હવે આવા બે પ્રક્રિયકો છે એસ અને એસ ડેસ તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ દાખલા તરીકે એક એસ છે કે જે રિડ્યુસ પ્રકારનો છે બરાબર બીજો એક પ્રક્રિયક એસ ડેસ છે જે ઓક્સિડાઇઝ પ્રકારનો છે હવે આવા બે પ્રકારના ઉત્સેચકો જે છે એના ઉપર જ્યારે ઓક્સિડો રિડક્ટેઝ નામના જે ઉત્સેચકો અસર કરે ત્યારે એ બંને પ્રક્રિયકોમાં સ્થાન ફેર કરી નાખે છે અને એના કારણે આપણને આ એસ રિડ્યુસ જે છે એ એસ ઓક્સિડાઇઝ થઈ જાય છે જ્યારે એસ ડેસ જે છે એ એસ ઓક્સિડાઇઝ હતો એ કેવો બની જાય છે રિડ્યુસ આનું આપણે સરળ શબ્દોમાં અર્થઘટન કરીએ સરળ શબ્દોમાં અહીંયા આગળ બે ક્રિયાઓ છે એક છે ઓક્સિડેશન અને બીજી છે રિડક્ટેજ એટલે રિડક્શન બરાબર તો અહીંયા ઓક્સિડેશન અને રિડક્શનની બે ક્રિયાઓ સંયુક્ત હોય બેમાંથી ગમે તે એક ક્રિયા થતી હોય તો એને ઓક્સિડો રિડક્ટેજીઝ પ્રકારના ઉત્સેચક કહેવામાં આવે દાખલા તરીકે એક ક્રિયા છે એ છે કે જેમાં હાઇડ્રોજનનો ત્યાગ કરવામાં આવે શું કરવામાં આવે છે હાઇડ્રોજનનો ત્યાગ કરાવનાર ઉત્સેચકને ડીહાઇડ્રોજીનેસ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ડી હાઇડ્રોજીનેજ આપણે આગળ વાત કરીએ કે હાઇડ્રોલિસિસ હાઇડ્રોસિસ એટલે શું જળ વિભાજન અને નિર્જલીકરણ એટલે શું પાણીનો અણુ દૂર થવું એટલે પાણી પાણીનો અણુનો ત્યાગ એટલે કે દૂર કરાવતા હોય તો એવા છે આ શબ્દ બરાબર યાદ રાખજો ડીહાઈડ્રોજીનીજ તરીકે એમને ઓળખવાનું માનો કે રિડક્શનની ક્રિયા થતી હોય તો એનો અર્થ એવો થાય કે ઓક્સિજનનો અણુ જે છે એ અણુ ઉમેરનાર જે ઉત્સેચક હોય એને કહેવામાં આવે છે ઓક્સિડેસ એટલે અહીંયા આગળ હાઇડ્રોજન અણુ દૂર કરાવો અને ઓક્સિજન અણુ ઉમેરાતા હોય એવા ઉત્સેચકોને સંયુક્ત રીતે ઓક્સિડો રિડક્ટેજીસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન એવી બે ક્રિયાઓ થાય છે એટલા માટે એને સંયુક્ત નામેથી ઓક્સિડો રિડક્ટેજીસ તરીકે અથવા તો જો એકલો પાણીનો અણુ દૂર થતો હોય તો એને ડિહાઈડ્રોજનીઝ કહેવાય અને જો એકલો ઓક્સિજનનો અણુ ઉમેરાતો હોય તો એને ઓક્સિડેઝ પ્રકારના ઉત્સેચકો કહેવાય તો એ ક્રિયા છે કયા પ્રકારની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાના આધારે આ ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોનું નામકરણ કરવામાં આવે છે તો આવો એક વર્ગ છે જેને કહેવાય છે ઓક્સિડો રિડક્ટેઝ આવો આપણે બીજો એક વર્ગ લઈએ જે છે એનું નામ છે ટ્રાન્સફરેઝીસ ट्रांसफर जिस प्रकार उत्सेचको उत्प्रेरक आ उत्प्रेरक कई प्रकार की प्रक्रिया करे से शब्द में येनो अर्थ छे ट्रांसफर है ट्रांसफर अथवा तो ट्रांसपोर्टेशन अथवा तो स्थानांतरण जे उत्प्रेरको एक प्रक्रियक नु બીજા प्रक्रियक साथी स्थानांतरण करावता होय तो इने केवा छे ट्रांसफर एज आप આપણે એને વાત કરીએ કે કેટલાક ઉત્સેચકો જે છે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકોની જોડ કોઈ જગ્યાએ જોડાયેલ પ્રક્રિયક છે એની જોડ છે અને તો આ વચ્ચે સમૂહ 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 કયો જે છે એ હાઈડ્રોજન સિવાયનો કોઈ પણ સમૂહ હોય ઉત્સેચક શું કરે હાઈડ્રોજન સિવાયના કોઈ પણ પ્રકારનો સમૂહ હોય તો એનું સ્થાનાંતર કરે અહીંયા આપણે એક લઈએ જી સમૂહ છે તો એ જી સમૂહના સ્થળાંતરિત કરે છે તો આવા પ્રકારના જે ઉત્સિચક છે એને કહેવાય ટ્રાન્સફરેજિજ અહીંયા શું કરે છે સ્થળાંતર કરે છે પ્રક્રિયકો જોડ હોય તો એ જોડમાંથી એક પ્રક્રિયકનું બીજા રૂપાંતર કરે સ્થાનાંતર કરે તો આને કહેવાય છે ટ્રાન્સફરેઝિસ દાખલા તરીકે એક પ્રક્રિયક છે એસ અને બીજો પ્રક્રિયક છે એસ હવે અહીંયા આગળ આ જે જી સમૂહ જે છે એ જી સમૂહનું એસ માંથી એસ ડેસમાં રૂપાંતર કરાવે છે એને ટ્રાન્સફરેઝિસ કહેવાય દાખલા તરીકે આ તો અહીંયા આપણે લખીએ એસ પ્લસ એસ તો અહીંયા જી સમૂહનું જે છે એસ માંથી એસ ડેસમાં રૂપાંતર થયું તો આ જે રૂપાંતર અથવા સ્થાનાંતર કરતા હોય એવા ઉત્સર્જકોને શું કહેવાય ટ્રાન્સફરેજીસ અને આપણે થોડુંક જુદી રીતે પણ સમજી શકીએ દાખલા તરીકે હાઈડ્રોજન સિવાયના કોઈ પણ એક પ્રક્રિયા માંથી એક પ્રક્રિયાથી માંથી બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરી આપે અથવા તો એનું સ્થાનાંતર કરી આપે આવા ઉત્સેચકો જે છે એને કહેવામાં આવે છે ટ્રાન્સફરેજીસ આપણે આવું એક ઉદાહરણ બીજું લઈએ જેમ આપણે એસજી પ્લસ એસ ડેસનું ઉદાહરણ લીધું એવું એક ઉદાહરણ આપણે લઈએ દાખલા તરીકે એક પ્રક્રિયક છે ગ્લુકોઝ અને બીજો પ્રક્રિયક છે જેનું નામ છે ફોસ્ફેટ હવે આ ગ્લુકોઝ અને ફોસ્ફેટ એ બંને સમૂહમાં આવેલા છે સાથે આવેલી જોડ છે હવે એને એકના પરથી બીજા પર એને ટ્રાન્સફર કરે ગ્લુકોઝ જે છે એ જ્યારે ફોસ્ફેટ સાથે જોડાય ત્યારે ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ બને છે ગ્લાયકોલિસિસ ની ક્રિયાની અંદર તમે આ ભણેલા છો બરાબર ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝ કે જે છ કાર્બન વાળો અણુ છે જે

એટલે પી સમૂહ જે છે એ ગ્લુકોઝમાં અત્યારે સ્થાનાંતરિત થઈ શકે તો આવો જે ઉત્સેચક જે છે એને કહેવામાં આવે છે ટ્રાન્સફરેજીસ આવું એક ઉદાહરણ આપણે ગ્લાયકોલોની અંદર જોયું કે જેમાં ગ્લુકોઝ વધતા ફોસ્ફેટ ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ બને છે અને એના માટે જવાબદાર ઉત્સેચક છે જેને કહે છે તો આ હેક્ઝોકાઝોકાઈનેજ જે છે એ આ ટ્રાન્સફરેજીસ પ્રકારનો ઉત્સેચક છે તો આ બીજો સમૂહ છે આપણે વાત કરીએ ત્રીજા સમૂહની હાઇડ્રોલેઝીસ હાઈડ્રોલેજીસ તો આવા પ્રકારના જે ઉત્સેચક જે છે એ ઉત્સેચક કે જળ વિભાજનની ક્રિયા કરે હાઇડ્રોલેસીસ ક્રિયા કરે જળ વિભાજનની ક્રિયા કરી અને પ્રક્રિયકોની વચ્ચે આવેલા જે બંધ છે એ બંધને તોડી અને નવા પ્રક્રિયકમાં રૂપાંતર કરે દાખલા તરીકે હાઇડ્રોલિસિસ પ્રકારના ઉત્સેચકો જે છે એ ઉત્સેચક કેટલાક બંધ જે છે દાખલા તરીકે એસ્ટર બંધ આપણે આગળ ભણ્યા છીએ બરાબર એસ્ટર બંધ હોય ઇથર બંધ હોય બરાબર અથવા તો પેપ્ટાઈડ બંધ છે એની પણ આપણે આગળ વાત કરી તો આવા પેપ્ટાઈડ બંધ અથવા તો પોલિસેકેરેડની અંદર જોવા મળતા ગ્લાયકોસિડિક બંધ તથા કાર્બન કાર્બન વચ્ચે પણ બંધ હોય આપણે લિપિડની અંદર વાત કરી હતી એ જ રીતે કાર્બન અને હેલાઇડની વચ્ચે બંધ હોય અથવા તો ફોસ્ફરસ અને નાઇટ્રોજન વચ્ચેના બંધ હોય તો આવા જે બંધો જે છે એ બંધોનું જલ વિભાજન કરે છે અને જલ વિભાજન પ્રેરી અને આવા જટિલ રચના ધરાવતા જે અણુઓ જે છે અથવા તો રસાયણો જે છે એને સરળ અણુઓમાં અથવા તો નાના અણુઓમાં રૂપાંતર કરવાનું કામ કરે છે તો આવા પ્રકારના ઉત્સેચક જે છે ને કે હાઇડ્રોલિસ જે જળ વિભાજનની ક્રિયા કરે હાઇડ્રોલિસિસની ક્રિયા આને આપણે વધારે સરળ રીતે સમજવું હોય તો આપણે આ રીતે સમજી શકીએ કોઈ પણ જટિલ ઉદાહરણ આપણે દ્વારા સમજીએ કે કોઈપણ જટિલ સકાર્બનિક પદાર્થ જે છે એ પદાર્થમાં પાણીનો અણુ એચ જે છે એ પાણીનો અણુ ઉમેરવામાં આવે અને જટિલ સકાર્બનિક પદાર્થ જે છે એનું સરળ કાર્બનિક રૂપાંતર અથવા તો વિઘટન કરનાર હાઇડ્રોલિસિસ કહે છે ખ્યાલ આવે તમને કોઈ પણ જટિલ કાર્બનિક પદાર્થ હોય તો એ પદાર્થની અંદર આપણે પાણીનો અણુ ઉમેરીએ અને જો એ જટિલ કાર્બનિક પદાર્થો જે છે એની વચ્ચે આવેલા કોઈ પણ પ્રકારના બંધ હોય પછી એસ્ટર હોય ઇથર હોય પેપ્ટાઇડ હોય હોય કાર્બન કાર્બન હોય કાર્બન હેલાઇડ હોય નાઇટ્રોજન વચ્ચે અને એનું સરળ પદાર્થમાં વિઘટન કરતો હોય એવા ઉત્સેચકોને કહેવામાં આવે છે પ્રકારના ઉત્સેચકો આપણે અહીંયા આગળ એનું એક ઉદાહરણ લઈને સમજીએ દાખલા તરીકે માલ્ટોજ એક જટિલ સકાર્બનિક પદાર્થ છે માલ્ટોઝ એટલે ડાયસેકેરાઇડ માલ્ટોજ એક્ચ્યુઅલી શું છે ડાયસેકેરાઇડ છે હવે આવો ડાયસેકેરાઇડ જે છે એ કેવી રીતે બન્યો હોય તો એમાં ગ્લાયકોસિડિક બંધ હોય પણ ગ્લાયકોસિડિક બંધ દ્વારા કયા બે અણુ જોડાયા છે તો હેક્સોઝ શર્કરાઓ તો બે હેક્સોઝ શર્કરાઓ જોડાય ગ્લાયકોસિડિક બંધ વડે ત્યારે ડાયસેકેરાઇડ બને અને આવો એક ડાયસેકેરાઇડનું ઉદાહરણ છે માલ્ટોઝ એટલે માલ્ટોઝ જે છે એ જટિલ સકાર્બનિક પદાર્થ છે હવે આ માલ્ટોઝ જે છે એની અંદર આપણે પાણીનું અણુ ઉમેરીએ છીએ એટલે જલ વિભાજનની ક્રિયા થશે તો આ જલ વિભાજનના પરિણામે માલ્ટોઝ ડાયસેકેરાઇડની અંદર આવેલો જે ગ્લાયકોસિડિક બંધ જે છે એ ગ્લાયકોસિડિક બંધ તૂટે એટલે એના પરિણામે આ ડાયસેકેરાઇડ જે છે એ મોનોસેકેરાઇડમાં ફેરવાય અને આવા મોનોસેકેરાઇડ એટલે ગ્લુકોઝ گلوકોઝ ગ્લુકોઝ આપણે પોલીસેકેરેટ કાર્બનિક પદાર્થોની અંદર આ વાત કરી હતી કે ગ્લુકોઝના બે અણુઓ જોડાય ત્યારે માલ્ટોઝ બને તો આ ગ્લુકોઝ જે છે હેકજો શર્કરાઓ છે છ કાર્બન ધરાવતી શર્કરાઓ છે અને આ છ કાર્બન ધરાવતી શર્કરાઓ ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય નિર્જલીકરણની ક્રિયા થાય એટલે માલ્ટોઝ બને ઉલટી ક્રિયા નિર્જરીકરણ અથવા તો માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બને તો જળ વિભાજન થાય આ જળ વિભાજન એ ક્રિયા જે છે એને કહે છે હાઈડ્રોલિજિસ અથવા તો હાઈડ્રોલિસિસની ક્રિયા તો આવી કોઈ પણ જટિલ સકાર્બનિક પદાર્થ જે છે એની અંદર આપણે પાણીનું અણુ ઉમેરી અને એને સરળ સકાર્બનિક પદાર્થોમાં આપણે વિઘટન કરીએ તો આવા ઉત્સેચકો જે છે એને કહેવાય છે હાઇડ્રોલિઝિસ પ્રકારના ઉત્સેચકો ત્યાર પછી આપણે વાત કરીએ ચોથો સ્વર્ગ જે છે એની આ જે ચોથો વર્ગ જે છે એને કહે છે લાયજીસ કેટલાક સૂચકો એવા છે કે જે જળ વિભાજનની ક્રિયા સિવાય કઈ ક્રિયા જલ વિભાજનની ક્રિયા સિવાય અથવા તો જલ વિભાજન સિવાય પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકોમાંથી કોઈ સમૂહ જે છે એ સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા તો આવા સંકળાયેલા જે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોને કહેવામાં આવે છે લાયજેસિસ અને આ ક્રિયા દરમિયાન પ્રક્રિયા જે થાય એ પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધોનું નિર્માણ થાય છે દ્વિબંધોનું નિર્માણ દ્વારા નવા રસાયણો અથવા તો જૈવિક અણુ જે છે એ જૈવિક અણુ નિર્માણ થાય છે તો આવા પ્રકારના ઉત્સેચકને કહેવાય લાઈજીસ જળ વિભાજનની ક્રિયા થાય નહીં પાણીનો અણુ ઉમેર્યા વગર આપણે એક પ્રક્રિયકમાંથી બીજા પ્રક્રિયક અથવા મોટા અણુનું આપણે નાના અણુમાં વિખંડન કરી શકીએ તો આને કહેવાય લાઈજીસ પ્રકારના ઉત્સેચક આપણે એને બીજી રીતે આ રીતે સમજી કે અહીંયા આપણે આ પ્રક્રિયા જે છે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે આ એક અણુ છે બરાબર આ મોટો કદમવાનો છે જ્યારે એમાં લાયજીસ નામના ઉત્સેચક દ્વારા પ્રક્રિયા થાય પાણીનો અણુ ઉમેર્યા વગર કોઈ એક સમૂહ જે છે સમૂહને દૂર કરવામાં ઉત્સેચક છે છે તો એની અંદર આવેલા સમૂહ છે તો એ સમૂહને આપણે દૂર કરીએ ત્યારે આવા લાયજીસ પ્રકારના ઉત્સેચકની ક્રિયા થતી હોય છે આ એક પ્રક્રિયક જે છે એ પ્રક્રિયકમાં જ્યારે લાઇજિસ નામના ઉત્સેચક દ્વારા પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી એક અણુ એક્સ વાય બને છે જ્યારે બીજો અણુ જે છે એ કાર્બન કાર્બન પણ એની વચ્ચે દ્વિબંધ આવે તો આ રીતે દ્વિબંધોનું નિર્માણ જે છે થાય છે તો આવા પ્રકારના જે ઉત્સેચકો જે છે એને કહેવાય છે લાઈગીસિસ બીજા સરળ શબ્દોમાં આપણે એને સમજવું તો આપણે આ રીતે કહી શકીએ કે મોટા અણુઓનું વિખંડન થાય અને નાના એકમોમાં અથવા તો અણુઓ જે છે એ અણુઓમાં અણુઓનું વિખંડન નાના એકમોમાં થાય અથવા તો કરે છે અહીંયા પાણીનો અણુ જે છે ઉમેરવો પડતો નથી એટલે કે પાણીના અણુઓ ઉમેર્યા સિવાય અથવા તો ઉમેરવા પડતા નથી તો આવા પ્રકારના જે ઉત્સેચકો છે એને કહેવામાં આવે છે લાઈજીસ આપણે એક ઉદાહરણ લઈએ આવું દાખલા તરીકે એક મોટા કદનો અણુ છે જેનું નામ છે ગ્લુકોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ ગ્લાયકોલિસિસમાં આવે છે બરાબર હવે આ મોટા કદનું અણુ છે એ મોટા કદના અણુ ઉપર લાઈજીસ પ્રકારનો જે ઉત્સેચક છે એ આ મોટા કદના અણુનો નાના કદના અણુમાં રૂપાંતર કરે એટલે ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ જે છે એ ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટમાંથી આપણને પીજીએલ અને ડીએચએપી એવા બે અણુઓ બને આપણે ગ્લાયકોસિસમાં ભણ્યા છે હવે ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ જે છે છ કાર્બનવાળો છે કેટલા કાર્બનવાળો છ કાર્બનવાળો મોટા કદનો અણુ છે બરાબર મોટો અણુ છે હવે એના ઉપર આલ્ડેઝ નામનો ઉત્સેચક જે છે અથવા તો આલ્ડોલોઈઝ નામનો જે ઉત્સેચક છે એ ઉત્સેચક આ લાઈગીસ અથવા તો લાઈજીસની પ્રક્રિયા દ્વારા છ કાર્બનવાળા અણુનું ત્રણ કાર્બનવાળા એવા બે અણુઓમાં રૂપાંતર કરે છે આ બંને અણુઓ જે છે એ નાના કદના છે એટલે મોટો અણુ જે છે એ નાના કદના અથવા તો નાના અણુમાં રૂપાંતર કરે ને એ રૂપાંતરણમાં પાણીનો અણુ ઉમેરવો પડતો નથી તો આવા આલ્ડોલેસ પ્રકારના ઉત્સેચકો જે છે એને કહેવાય છે લાઇજિસ્ટ પ્રકારનો અહીંયા ગ્લુકોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ જે છે જેની અંદર હેકઝોઝ શર્કરા જે છે એ આવેલી છે છ કાર્બન એટલે હેકઝોઝ અને આ હેકઝોઝ જે છે એ હેકઝોઝનું રૂપાંતરણ ટ્રાયોઝમાં થાય ત્રણ કાર બનવાળા આ બંને ત્રણ ત્રણ કાર્બન વાળા છે તો તમે જોઈ શકો છો આ મોટા કદનો અણુ જે છે નાના કદના અણુમાં વિખંડન પામ્યો પાણીનું અણુ ઉમેરવો પડતો નથી તો આવા પ્રકારની જે ક્રિયા જે છે અથવા તો જે સમૂહ જે છે એને કહે છે લાઈજીસ પ્રકારનો સમૂહ નેક્સ્ટ આપણે આગળ બીજા એક સમૂહની વાત કરીએ અને એ સમૂહ જે છે એ છે આઈસોમરેજિસ આઇસોમરેજીસ પ્રકારના જે વર્ગ જે છે એ વર્ગની અંદર એવા પ્રકારના ઉત્સેચકોનો સમાવેશ થયેલો છે કે જે અથવા તો બધા જ જે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો જે પ્રકાશીય અથવા તો ભૌમિતિક અથવા તો બંધારણીય બંધારણીય આઈસોમર બરાબર એના જેવા જ હોય એને કહેવાય એવા સમઘટકોના આંતર રૂપાંતરણ જે છે એ રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે પ્રકાશીય અથવા તો ભૌમિતિક ભૌતિક અથવા તો બંધારણીય રાસાયણિક સમઘટકના અંતર રૂપાંતરણને પ્રેરે એટલે કહેવાનો મતલબ એવો છે કે આ આઇસોમરેજીસ પ્રકારના ઉત્સેચકો એવા વર્ગના સમૂહના ઉત્સેચકો છે કે જે કોઈપણ જૈવાણુ અથવા તો રસાયણ અથવા તો પ્રક્રિયક જે છે એ પ્રક્રિયકના ભૌતિક બંધારણમાં ફેરફાર કરે છે એનું જે ભૌતિક સ્વરૂપ છે એનો આકાર જે છે એની અંદર ફેરફાર કરે છે એના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી તો આવા પ્રકારના જે ઉત્સેચકો એવા છે કે જે પ્રક્રિયાર્થીના અણુઓની ગોઠવણી અથવા તો એની રચનામાં ફેરફાર કરે છે કેવા છે આ ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોની હાજરીથી બીજી રીતે આપણે એને સમજીએ છીએ સરળ રીતે હાજરીથી પ્રક્રિયાથી જે છે એ પ્રક્રિયાર્થીના જે અણુઓ છે એ અણુઓની ગોઠવણી કે રચના ગોઠવણી કે રચના જે છે એ રચનામાં જ ફેરફાર થાય રાસાયણિક બંધારણ જે છે એ રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતા નથી આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ ભણ્યા બરાબર એક છે ભૌતિક પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયાની અંદર એનું સ્વરૂપ બદલાય એની રચના બદલાય એનો આકાર બદલાય એનો કદ બદલાય પણ એનું રાસાયણિક બંધારણ બદલાય નહીં કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારના બંધ તૂટતા નથી બંધ તૂટ્યા વગર એની રચનામાં ફેરફાર થાય એના આકારમો ફેરફાર થાય એના કદમો ફેરફાર થાય તો એને ભૌતિક પ્રક્રિયા કહેવામાં આવે છે આગળ આવું થાય છે આઈસોમરીજીત પ્રકારના ઉત્સેચકો જે છે એ પ્રક્રિયા થયાના અણુની ગોઠવણીમાં ફેરફાર કર્યા અથવા રચનામાં ફેરફાર કર્યો એના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર કરતા નથી આવા ઉત્પ્રેરિત કરતા જે ઉત્સેચકો છે એને કહે છે આઈસોમરીજ પ્રકારના ઉત્સેચકો આપણે અહીંયા આગળ એનું એક ઉદાહરણ લઈને જોઈએ દાખલા તરીકે

એનું ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટમાં રૂપાંતર થાય તો આ ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટનો આ ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ જે છે એ સમઘટક છે આઈસોમર કહેવાય શું કહેવાય આઈસોમર અથવા તો સમઘટક રંગે રૂપે દેખાવે એક સરખો છે પણ એનું બંધારણ જે છે બદલાતું નથી તો આવા પ્રકારના જે ઉત્સેચકો છે એને કહે છે આઈસોમરેઝિસ આવું કાર્ય કરતો ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટનું અરે સોરી ગ્લુકોઝ સિક્સનું ફ્રુક્ટોજ સિક્સ ફોસ્ફેટમાં રૂપાંતર કરતો ઉત્સેચક જે છે એનું નામ છે ફ્રુક્ટોજો મરેજ નામનો એક ઉત્સેચક છે જે આઈસો મરેજિસ તરીકે ઓળખાય છે જે ફોસ્ફેટનું એના સમગટક ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટમાં રૂપાંતર કરે છે અહીંયા એનું ગોઠવણી જે છે બદલાય છે એની રચના બદલાય છે એનું સ્વરૂપ બદલાય છે પણ એનું રાસાયણિક બંધારણ બદલાતું નથી એટલે ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ બંનેનું રાસાયણિક બંધારણ એક સરખું છે બંધારણીય સૂત્ર એક સરખું છે એની રચના એનો આકાર અથવા તો એનો દેખાવ જે છે એમાં ફેરફાર થાય તો આવા પ્રકારના ઉત્સર્જકોને કહેવાય છે આઈસોમરેરી અને છઠ્ઠો વર્ગ જે છે એને કહેવામાં આવે છે લિંગેજીસ આવા પ્રકારના ઉત્સેચક કે જે બે રસાયણો છે કોઈ પણ બે રસાયણો હોય તો એ બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે જેમ કે કોઈ પણ બે રસાયણો જોડાય તો એની વચ્ચે બંધ બને બરાબર દાખલા તરીકે કાર્બન અને ઓક્સિજન વચ્ચે અથવા તો કાર્બન અને સલ્ફર વચ્ચે અથવા તો સલ્ફર અને નાઇટ્રોજન અથવા તો ફોસ્ફરસ અને ઓક્સિજન બંનેનું જોડાણ થાય એની વચ્ચે આવા બંધ જે છે એ આવા બંધો જે છે એ બંધોનું નિર્માણ જે છે એ નિર્માણ સાથે હા ઉત્સેચકો જે છે સંકળાયેલા છે તો આવા સંકળાયેલા જે ઉત્સેચકો જે છે કે જેને કહેવાય છે લિંગેજીસ બે પ્રક્રિયકો તો બે રસાયણો જે છે એને એકબીજા સાથે જોડવા માટે ઉત્પ્રેરિત કરે અને જ્યારે જોડાણ થાય ત્યારે ખબર છે આપણને કે કોઈ પણ બે રસાયણનું જોડાણ ક્યારે શક્ય બને એ બન્યું છે બંધ રચાય તો પછી આવા બંધ અલગ અલગ પ્રકારના હોય એસ્ટર હોય ઈથર હોય ગ્લાયકોસિડિક હોય પેપ્ટાઇડ હોય બરાબર ફોસ્ફેટ પ્રકારના પણ હોય અથવા તો ફોસ્ફરસ નાઇટ્રોજન પ્રકારના આવે કાર્બન કાર્બન વચ્ચેના આવે કાર્બન હેલાઇટ પ્રકારના આવા બંધ હોય તો બંધ દ્વારા જોડાઈ અને પરસ્પર બે રસાયણો અથવા પ્રક્રિયકો છે એને જોડવાનું કામ કરે છે આવા જે ઉત્સેચકો જે છે એમને કહેવાય છે લિંગેજીસ પ્રકારના ઉત્સેચકો બીજી રીતે આપણે એમ કહી શકાય કે આ ઉત્સેચકો એવા છે કે જે આ ઉત્સેચકો એવા છે જે પ્રાપ્ત શક્તિ જે છે એ પ્રાપ્ત શક્તિની મદદથી બે અણુઓ જે છે એ બે અણુઓને પરસ્પર જોડે છે તો એને કહેવાય લિંગેજિસ લિંગ લિંગેશન લિંગેશન એટલે જોડવું બરાબર લિંગેજીસ શબ્દ શાના ઉપર આવ્યો છે લિંગેશન શબ્દ છે લિંગેશન એટલે જોડાણ કરવું જોડવું પછી એ બંધ દ્વારા જોડે અથવા તો પ્રાપ્ત શક્તિની મદદથી બે રસાયણો બે પ્રક્રિયકને જોડે તો એને કહેવાય પ્રકારના તો આવા છ વર્ગોની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે છ વર્ગોને પાછા જરૂર જેમ જરૂર પડે એમ ચાર થી તેર ઉપવર્ગોની અંદર પણ વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ છે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ